ક્ષત્રિયોના વિરોધ છતાં રાજકોટમાં પરષોત્તમ રૂપાલા કેવી રીતે જીતી ગયા ગુજરાતમાં લોકસભાની જે બેઠક પર સૌથી મોટો વિવાદ થયો હતો તે રાજકોટ બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે જીતી ગયા છે જોકે આ જીત સરળ નહોતી કારણ કે તેમના એક નિવેદનને કારણે ગુજરાતનો રાજપૂત સમાજ તેમના વિરુદ્ધ થઈ ગયો હતો કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જૂના જમાનાના રાજવીઓ અંગેની ટિપ્પણીઓ અંગેનો વિવાદ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બન્યો હતો સમગ્ર રાજ્યમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ એક થઈ ગયો હતો અને તેમની સામે જલદ આંદોલન શરૂ થયું હતું રૂપાલાની ટિપ્પણી સામે રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા સ્થાનિક કોર્ટમાં ફરિયાદો થઈ હતી ઠેર ઠેર રૂપાલાના પુતળા દહનના કાર્યક્રમો આપવામાં આવ્યા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનો આપવામાં આવ્યા રૂપાલાએ માફી માંગી પરંતુ રાજપૂતો મક્કમ હતા ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ માફી માંગી પરંતુ રાજપૂતોનો રોષ ઠંડો ન પડ્યો રાજપૂતોની એક જ માંગ હતી કે રૂપાલાને રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે હટાવવામાં આવે મામલો એટલો ગંભીર હતો કે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો પરંતુ તેમણે રૂપાલા પર ભરોસો મૂક્યો અને ઉમેદવાર બદલ્યા નહીં ભાજપે ઉમેદવાર ન હટાવતા રાજપૂત સમાજે આ બાબતને પોતાની અસ્મિતાનો પ્રશ્ન બનાવીને રૂપાલાને હરાવવા માટે આંદોલન શરૂ કર્યું ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા મોટી મોટી રેલીઓ થઈ વિવિધ ક્ષત્રિય સમાજોની સંકલન સમિતિઓની બેઠકો થઈ પણ આટલો વિરોધ છતાં આ લોકસભા ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા છેવટે જીતી ગયા હવે પ્રશ્ન એ થાય કે રૂપાલા સામે રાજપૂતોનો આટલો વિરોધ હોવા છતાં તેમની લોકસભાની રાજકોટ બેઠક પરથી જીત કેમ થઈ તો જાણકારો કહે છે કે ક્ષત્રિયોમાં પહેલાથી જ એકતાનો અભાવ દેખાતો હતો અને ક્ષત્રિયો મહાદંશે ભાજપ સાથે જોડાયેલા હતા ભાજપના ક્ષત્રિય નેતાઓએ બંધ બારણે બેઠકો કરીને ક્ષત્રિય સમાજને મનાવવાની કોશિશ કરી જેમાં તેઓ કેટલાક અંશે સફળ પણ થયા આ આંદોલન ચાલતું હતું ત્યારે બીબીસી ગુજરાતીએ રાજપૂત સમાજના ઘણા નેતાઓ સાથે વાતચીત કરી હતી તેમણે ખુલ્લા મનને સ્વીકાર્યું હતું કે તેમના સમાજમાં એકતાનો અભાવ છે રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ બીબીસી ગુજરાતીને જણાવે છે કે રાજપૂત સમાજના આગેવાન પદ્મિનીબા વાળાએ જાણે કે લડાઈ વ્યક્તિગત બનાવી દીધી તેમને રાજપૂત સમાજની સંકલન સમિતિમાં સ્થાન ન મળ્યું તેમને બોલવા ન દેવાયા તેમને અહેસાસ થયો કે તેઓ લડાઈમાં એકલા પડી ગયા છે તેઓ એકલા જ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા તેમને એવું લાગ્યું કે સમાજે તેમને સમર્થન ન આપ્યું છેલ્લે તેમણે રૂપાલાને માફ પણ કરી દીધા તેમણે કહ્યું કે ચૂંટણી પતી ગઈ એટલે હવે તેઓ રૂપાલાને માફ કરે છે એટલે રાજપૂત સમાજમાં બે ફાંટા પડી ગયા હતા જો કે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે ક્ષત્રિયો એક હતા પરંતુ રૂપાલાને રાજકોટના ભાજપ પ્રત્યે કુણું વલણ ધરાવતા મતદાતાઓએ જીતાડ્યા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે ક્ષત્રિયોએ રૂપાલાને હરાવવા બહુ મહેનત કરી પણ સામાન્ય મતદાતાઓને એવું લાગ્યું કે રૂપાલાની ભૂલની સજા ભાજપને કે પીએમ મોદીને ન આપવી જોઈએ ભાજપ ઘણા ખરા ક્ષત્રિય સમાજના નેતાઓને મનાવવામાં સફળ થયું તેને પગલે આ આંદોલનની અસર ઓછી થઈ જાણકારોનું એમ પણ કહેવું હતું કે મોટાભાગના રાજવી પરિવારો પણ ભાજપમાં છે એટલે શરૂઆતમાં ભાવનગર અને જામનગરના રાજવીઓનો વિરોધ દેખાયો પરંતુ પાછળથી તેઓ સક્રિય વિરોધ કાર્યક્રમમાં દેખાય નહીં જેને કારણે પદ્મિનીબા વાળા અને પીટી જાડેજા જેવા સમાજના નેતાઓએ આંદોલનને આગળ ધપાવ્યું પરંતુ તેની અસર એટલી નહીં દેખાય કે રૂપાલા હારે